વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ગુજરાતી ટ્રેડિશનલ ફરસાણ હાંડવાની રેસીપી લઈને આવી છું, જે હું માઇક્રોવેવ ઓવનમાં બનાવવાની છું. તો શરૂ કરીશું હાંડવો બનાવવાનું. તો એ માટે એની સામગ્રી જોઈ લઈશું. તો સૌથી પહેલાં ખીરું બનાવવા માટે આપણે આ રીતે દાળ અને ચોખાનો ઉપયોગ કરવાનો છે. અને હાંડવાનો લોટ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ, જેની વિડીયો મેં પહેલાં આપેલો છે. તો મેં આ નાની વાડકીથી માપી અને 4 વાડકી ચોખા લીધા છે. તમે કોઈ પણ ચોખા લઈ શકો, કણકી પણ લઈ શકો. 1 ટેબલસ્પૂન જેટલી મેં જુવાર નાખી છે, જે ઓપ્શનલ છે. અને 2 વાડકી ચણાની દાળ લીધી છે, આ નાની વાડકીથી માપીને જ લીધું છે. 1 વાડકી મેં તુવેરની દાળ લીધી છે અને 1/4 વાડકી અડદની દાળ લીધી છે. હવે આપણે દાળ અને ચોખાને સરસ રીતે એક મોટા બાઉલમાં મિક્સ કરી દઈશું અને 3-4 વખત સરસ રીતે ધોઈ લેવાના છે. દાળનું પ્રમાણ તમારે આ રીતે જ લેવાનું છે, તો તમારો હાંડવો એકદમ સરસ બનશે. અને હાંડવાનો લોટ જો તમારી પાસે તૈયાર હોય તો તમારે ડાયરેક્ટ પલાળીને તમે ઉપયોગમાં લઈ શકો છો. તો ઘણી વખત ઘણા લોકોની પાસે હાંડવાનો લોટ તૈયાર નથી હોતો, તો તમે આ રીતે દાળ ચોખા પલાળી અને હાંડવો બનાવી શકો છો. તો 3-4 વખત મેં સરસ રીતે દાળ અને ચોખા ધોઈ લીધા છે. અને હવે 4 વાડકી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું પલાળવા માટે, અથવા તો દાળ અને ચોખાથી થોડુંક ઉપર રહે રીતનું પાણી ઉમેરી અને આપણે 5 કલાક માટે એને પલળવા દઈશું, જેથી 5 કલાકમાં દાળ અને ચોખા સરસ રીતે પલળી જાય. તો 5 કલાક પછી તમે જોઈ શકો છો દાળ ચોખા સરસ પલળી ગયા છે. તો હવે આપણે મિક્સર જારમાં એને દરદરું પીસી લઈશું. જે રીતે આપણે કણકી કોરમાનો લોટ પીસાવીએ એ રીતનું રવાનું જેવું ટેક્સચર હોય એ રીતનું દળવાનું છે. તો પાણી આપણે નથી લેવાનું, આ રીતે નિતારી અને આપણે મિક્સર જારમાં દાળ ચોખા લઈ લઈશું. સાથે જ આપણે 5-6 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં લઈ લેવાનું છે. દહીં ખાટું હશે અને આપણે પીસવામાં જોડે લઈ લઈશું તો આથો સરસ રીતે આવશે. હવે 5-6 લીલા મરચાં અને નાનો ટુકડો આદુનો મેં લઈ લીધો છે, તે પણ આપણે સાથે જ પીસી લઈશું. હવે આપણે દરદરું પીસી લઈશું. તો આ રીતે મેં પીસીને તૈયાર કરી દીધું છે. તો હવે આપણે એક આ રીતે બાઉલમાં એને લઈ લઈશું અને બાકીના જે દાળ ચોખા પીસવાના બાકી છે એ પણ આ રીતે આપણે મિક્સર જારમાં લઈ અને પીસી દઈશું. તો જો તમારી પાસે કણકી કોરમાનો લોટ એટલે કે હાંડવાનો લોટ ના હોય તો તમે આ રીતે પીસી અને બનાવી શકો છો. તો આ રીતે બધું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે એમાં ખાસ એક ઇન્ગ્રીડિયન્ટ્સ છે, ઘઉંનો કકરો લોટ, જે 3 ટેબલસ્પૂન જેટલો લીધો છે. અને એની અંદર હું 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ અને સરસ રીતે આપણે આ રીતે મોઈ લેવાનો છે. આ રીતે ઘઉંનો કકરો લોટ નાખવાથી હાંડવાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આ લોટને આપણે તૈયાર કરેલા ખીરામાં ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. આપણે જે લાડવાનો લોટ દળાવીએ છીએ એ જ લોટ લીધો છે, ઝીણો લોટ નહીં લેવાનો. સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે આપણે એમાં હળદર અને મીઠું પણ ઉમેરી દઈશું. તો 1/2 ટીસ્પૂન જેટલી હું હળદર ઉમેરીશ અને 1/2 ટીસ્પૂન જેટલું અથવા તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. અને સરસ રીતે મિક્સ કરી અને બીજા 5-1 કલાક માટે આપણે આથો લાવવા માટે મૂકી રાખવાનું છે. તો સરસ રીતે આથો આવી જશે અને આપણા હાંડવામાં ખટાશ પણ સરસ આવી જશે. ગુજરાતી હાંડવો ટેસ્ટમાં ખાટો મીઠો હોય છે. તો આ રીતે દહીં નાખવાથી આથો સરસ આવશે અને ખટાશ પણ સરસ પકડાઈ જશે. તો હવે ઢાંકી અને કોઈ હૂંફાળી જગ્યાએ 5 કલાક માટે આપણે એને મૂકી રાખીશું. તો 5 કલાક થઈ ગયા છે. હવે આપણે ઓવનમાં હાંડવો બનાવવાનો છે. તો ઓવનને હું પ્રીહીટ કરવા માટે મૂકી દઈશ. તો કન્વેક્શન મોડ પર 180 ડિગ્રી ટેમ્પરેચર પર 10 મિનિટ માટે આપણે પ્રીહીટ કરવા માટે મૂકી દેવાનું છે. તો આપણે આ હાંડવો દૂધીનો બનાવવાનો છે. તો 250 ગ્રામ જેટલી દૂધીને મેં આ રીતે છીણી લીધી છે. 3-4 ટેબલસ્પૂન જેટલું તેલ વઘાર કરવા માટે લીધું છે. 1 સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન, 1 ટેબલસ્પૂન રાઈ, થોડી હિંગ, 1 ટેબલસ્પૂન તલ અને દૂધીના ભાગનું આપણે મીઠું ઉમેરવાનું છે. ખીરામાં તો આપણે ઓલરેડી ઉમેર્યું જ છે. 1-1.5 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 3 ટેબલસ્પૂન ખાંડ લીધી છે. તો તમને હું બતાવી દઉં કે આપણા ખીરામાં કેવો આથો આવ્યો છે. તો 5 કલાક પછી આ રીતે એકદમ સરસ રીતે આથો આવી ગયો છે. સરસ રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે બધા મસાલા અને દૂધી પણ ઉમેરી દઈશું. દૂધીને મેં નાની છીણીથી છીણી છે. તમે દૂધીની જગ્યાએ મિક્સ વેજીટેબલનો હાંડવો પણ બનાવી શકો છો. અત્યારે મેં દૂધીનો બનાવ્યો છે અને મેથીની સિઝન હોય તો મેથીનો પણ બનાવી શકો છો. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું દૂધીના ભાગનું. ખીરામાં તો આપણે ઉમેરેલું જ છે. હવે ખાંડ લઈ લીધી છે 3 ટેબલસ્પૂન જેટલી.
અડધું લાલ મરચું પાવડર અત્યારે ઉમેરીશું અને અડધું વઘારવા મૂકીશું, જેથી જે હાંડવાનું ઉપરનું પડ હોય, પોપડી હોય, એકદમ સરસ કલર આવે. મેં આ પહેલાં ઘણી જાતના હાંડવાની રેસીપી શેર કરી છે, કુકરમાં, પેનમાં મિક્સ વેજીટેબલ અને ફરાળી હાંડવાની પણ રેસીપી શેર કરેલી છે, જે તમે મારી ચેનલમાં જોઈ શકશો. હવે આપણે હાંડવામાં વઘાર કરી દઈશું. તો મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ વધારે લઈશું તો હાંડવામાં આપણે સોડાનો ઉપયોગ કર્યા વગર જ આપણો હાંડવો એકદમ સોફ્ટ બનશે. હવે વઘારમાં મેં રાઈ, તલ, સિંગદાણા, સૂકું લાલ મરચું બધું સરસ ઉમેરી દીધું છે. સરસ રીતે તતળી જાય પછી આપણે એમાં મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરી દઈશું. એકદમ સરસ રીતે વઘારને થવા દેવાનો છે. એકદમ સરસ સુગંધ આવી રહી છે અને એક બાજુ ઓવન પણ પ્રીહીટ થઈ રહ્યું છે. તો જો તૈયારી કરેલી હોય તો તમારે આ રીતે પ્રીહીટ કરવા મૂકવાનું ઓવનને. તો જે આપણે બાકીનું લાલ મરચું પાવડર રહેવા દીધું હતું તો એ મેં વઘારમાં લઈ લીધું છે. અને હવે આપણે જે વાસણમાં હાંડવો બનાવવાનો છે એમાં આપણે થોડુંક આ રીતે વઘાર નીચે પાથરી દઈશું, જેથી નીચેની સાઈડ પણ સરસ રીતે એનો ટેક્સચર આવે અને કલર પણ સરસ આવે. તો આ રીતે મેં એક ચમચા જેટલું તેલ કન્ટેનરમાં ઉમેરી દીધું છે. અડધો વઘાર આપણે ખીરામાં ઉમેરવાનો છે. તો 2 ટેબલસ્પૂન જેટલો વઘાર મેં ખીરામાં ઉમેરી દીધો છે. સરસ રીતે મિક્સ કરી દઈશું. આ રીતે તમે જો હાંડવો બનાવશો તો તમારો હાંડવો એકદમ સોફ્ટ બનશે અને બિલકુલ સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ સરસ હાંડવો બનશે. તો હવે આપણું ખીરું એકદમ પરફેક્ટલી તૈયાર થઈ ગયું છે. તો મેં એને આ રીતે હાંડવા જેમાં મૂક્યો છે, બનાવવાનો છે, એ કન્ટેનરમાં ખીરું મૂકી દીધું છે અને હવે ઉપરથી આપણે આ રીતે વઘાર જે બાકીનો બચ્યો છે એ સ્પ્રેડ કરી દઈશું. આ રીતે સરસ રીતે વઘારને પાથરી દેવાનો છે. તમારો હાંડવો એકદમ સરસ રીતે થશે. તો હવે આપણું ઓવન પણ પ્રીહીટ થઈ ગયું છે. તો હવે આપણે હાંડવાને ઓવનમાં બેક કરવા માટે મૂકી દઈશું. તો લો રેક ઉપર આપણે આ કન્ટેનર મૂકી દેવાનું છે અને કન્વેક્શન મોડ ઉપર આપણે હાંડવાને થવા દેવાનો છે. તો કન્વેક્શન મોડ ઉપર આપણે 180 ડિગ્રી ટેમ્પરેચર ઉપર 40 મિનિટ માટે મૂકીશું અને જો વધારે જરૂર પડશે તો બીજી 5-10 મિનિટ માટે આપણે મૂકીશું. તો અત્યારે મેં 40 મિનિટ માટે મૂક્યું છે અને મને 40 મિનિટ પછી થોડો કચાશ લાગતી હતી ઉપરના પડમાં, તો મેં બીજી 5-1 મિનિટ માટે મૂક્યો હતો. તો 45 મિનિટમાં આ હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું. તો એકદમ સરસ હાંડવો તૈયાર થઈ ગયો છે. હવે 10-1 મિનિટ માટે હું એને ઠંડો થવા દઈશ અને ત્યાર પછી આપણે એના પીસ કરવાના છે, આ રીતે કટ કરવાનો છે. તો આપણો હાંડવો એકદમ સોફ્ટ બન્યો છે, તમે જોઈ શકો છો. તો તમારી પાસે જો હાંડવાનું કુકર ના હોય તો તમે આ રીતે હાંડવો બનાવી શકો છો. હું તમને કટ કરીને બતાવી દઉં. એકદમ સરસ હાંડવો બન્યો છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો માઇક્રોવેવ ઓવનમાં પણ તમે આ રીતે સરસ હાંડવો બનાવી શકો છો. અને જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા, જેથી તમને મારા વિડીયોનું નોટિફિકેશન તરત જ મળી રહે. મારો વિડીયો જોવા બદલ ધન્યવાદ.